નમસ્કાર, અને ગુજરાત ન્યૂઝમાં હું જયદીપ આપનું સ્વાગત કરું છું. નજર નાખીએ આજના મહત્વના સમાચાર. હાર્દિક પટેલ ખેડૂતોના દેવા માફી અને અનામતની માંગ સાથે ઉપવાસ પર છે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ ઠેર ઠેર હાર્દિકના સમર્થનમાં કાર્યક્રમો થઈ રહ્યા છે. ત્યારે ગઢોડા ગામે ઉમિયાર રથને પોલીસે અટકાવતા પાટીદારો રોષે ભરાયા છે. આ ઉપરાંત હિંમતનગર તાલુકામાં અત્યાર સુધીમાં લગભગ 2300થી વધુ પાટીદારોએ મુંડન કરાવ્યા છે. હાર્દિક પટેલ ખેડૂતોના દેવા માફી અને અનામતની માંગ સાથે ઉપવાસ પર છે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ ઠેર ઠેર હાર્દિકના સમર્થનમાં કાર્યક્રમો થઈ રહ્યા છે. ત્યારે ગઢોડા ગામે ઉમિયાર રથને પોલીસે અટકાવવા પાટીદારો દ્વારા રોષે ભરાયા હતા. આ ઉપરાંત હિંમતનગર તાલુકામાં અત્યાર સુધી 2300થી વધુ પાટીદારોએ મુંડન કરાવ્યું છે, ત્યારે તેમજ જિલ્લામાં પણ અનેક પાટીદારોએ મુંડન કરાવ્યા છે. 2 દિવસ પહેલાં બેરણા ખાતે સીકે પટેલના પુતળા દહન મામલે ગાભોઈ પોલીસે 40થી વધુ પાટીદારો સામે ફરિયાદ દાખલ કરી હતી. આ મામલે પાસ કન્વીનર ઉત્સવ પટેલે જણાવ્યું હતું કે અમને કોઈ વાંધો નથી, સરકાર પ્રેશર કરીને ફરિયાદો કરાવે છે, પરંતુ અમે લડવા તૈયાર છીએ અને એના વિરોધમાં પણ ટૂંક જ સમયમાં જ્વલદ કાર્યક્રમ આપીશું. સાબરકાંઠા જિલ્લામાં દર વખતે જેમ મહેસાણા જિલ્લો અમારો સુરત જિલ્લો એમ જેમ એપી સેન્ટર બનતો હતો, એમ આ વખતેના આંદોલનમાં હાર્દિકભાઈના ઉપવાસ પછી સાબરકાંઠા જિલ્લો આંદોલનનું એપી સેન્ટર બન્યો છે. અને ઠેર ઠેર બહુ જ બધા કાર્યક્રમો કરવામાં આવ્યા છે. ગઢડાથી જે પદયાત્રા લઈ રથ લઈને નીકળ્યા હતા, એ રથને રોકવામાં આવ્યો. એ પછી આપ સૌ જાણો છો કે ગામે ગામ મુંડનના કાર્યક્રમો અમે યોજ્યા, એમાં લગભગ 2300થી પણ ઉપર લોકોએ અમારા હિંમતનગર તાલુકામાં અને ટોટલી આખા જિલ્લાની વાત કરીએ તો એ તો ગણાય નહીં એટલા બધા મુંડન કરવામાં આવ્યા છે. એમાં વિશેષ કહું તો અન્ય સમાજના લોકોએ પણ અમારી સાથે જોડાઈ. ગઈકાલે બેરણા ગામેથી પણ એક દલિત આગેવાને મુંડન કરાવી અને એમના લોકોએ પણ મુંડન કરીને અમને સમર્થન આપ્યું છે. એટલે કે સાબરકાંઠા જિલ્લો આજે એપી સેન્ટર બનીને ઊભો છે અને ઠેર ઠેર બધા કાર્યક્રમો ચાલુ જ છે. આગામી દિવસોમાં પણ અમે નવા કાર્યક્રમો આપવાના છીએ. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, સાબરકાંઠા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પાસ કન્વીનર અનિલ પટેલ દ્વારા સરકાર સામે રોષ ઠાલવી અનોખો વિરોધ કર્યો છે. જ્યારે પ્રાંતિજ પોલીસને જાણ થતા ભાખરીયા બસ સ્ટેન્ડ પાસેથી ચડ્ડી બન્યાન પહેરેલ પાસ કન્વીનર અનિલ પટેલની અટકાયત કરવામાં આવી છે. પ્રાંતિજ ખાતે પાસ કન્વીનર અનિલ પટેલ દ્વારા આજે ધારાસભ્ય અને સાંસદ સભ્ય ફોન કરતા યોગ્ય જવાબ ન મળતા પાસ કન્વીનર દ્વારા પ્રાંતિજ શહેરમાં ચડી બનિયાન પહેરી જય સરદારના નારા સાથે પ્રાંતિજ બજારમાં નીકળી સરકારે અમારા કપડાં ઉતારી નાખ્યા, અનોખો વિરોધ કરી, સરકારને જે કરવું હોય તે કરી લે, અમે અમારી માંગણીઓને લઈને આંદોલન ચાલુ રાખીશું. જ્યારે પ્રાંતિજ પોલીસને જાણ થતાં ભાખરીયા બસ સ્ટેન્ડ પાસેથી ચડ્ડી બનિયાન પહેરેલ પાસ કન્વીનર અનિલ પટેલની અટકાયત કરવામાં આવી હતી. આજે જે તે જિલ્લાના અને જે તે તાલુકાના ધારાસભ્યો અને MP સંસદ સભ્યોને 17 પ્રશ્ન યા 15 પ્રશ્ન પૂછવા માટે સવારે ફોન કરવાનો એક પ્રોગ્રામ હતો, એના અનુસંધાનમાં મેં આજે સવારે આપણા MLA શ્રી ગજેન્દ્રસિંહ પરમારને ફોન કરતા એમના તરફથી મને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહીં. એટલે મને એવું લાગ્યું કે પાટીદાર સમાજના વોટની અમને જરૂર નથી અને પાટીદારના વોટથી જીતા હોય એવું લાગતું નથી. એટલે આ લોકોની જનજાગૃતિ માટે અને બીજું સંસદ સભ્યને ફોન કરતા 50 ફોન કરવા છતાં સંસદ સભ્યએ મારા ફોન ઉપાડ્યા નથી. એટલે સંસદ સભ્ય પણ એવું માને છે કે પાટીદાર સમાજને ફક્ત વોટ જ લેવા છે, એનો ઉપયોગ જ કરવો છે, એના ફાયદામાં રહેવું નથી. એની જનજાગૃતિ માટે હું પોતે પાટીદાર તરીકે એક આગેવાન તરીકે હું પોતે એક એવું માનું છું કે આ સરકારે હવે પાટીદાર સમાજને ઓપન કેટેગરીના લુગડા પણ બાકી મૂક્યા નથી. એટલે હું એક જાગ્યો અને બંડી પહેરીને આ સરકારનો જાહેરમાં વિરોધ કરું છું. ઝીલ રાવલ સાથે NS ગુજરાત ન્યૂઝ, પ્રાંતિજ. વડિયામાં સ્મશાન ખાતે શ્રાવણ માસી 11 નિમિત્તે શિવ મંદિર ભવ્ય રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. સર્વજ્ઞાતિના પિતૃ મોક્ષર્થે સરપંચ રમાબહેનને નેજા હેઠળ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્મશાનમાં લોકફાળો થાય, ઈશ્વરનું નામ લેવાય તેવા હેતુથી રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. વડિયામાં અતિવૃષ્ટિ બાદ સ્મશાનની પ્રગતિ સાથોસાથ ધૂન અને પ્રભુનું નામના વિચાર ધરાવતા સરપંચ રમાબહેન થોલરિયાએ આ રામધૂનનું આયોજન કર્યું હતું. આ ધૂનમાં વયો અને વૃદ્ધો સહિતની બહેનોએ શિવ મંદિરે દર્શન કરીને શરૂ કરી ધૂન, જેમાં વડિયા શહેરમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી અને શિવ મંદિર ખાતે ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. ધૂન દરમિયાન 2700 રૂપિયાનો ફાળો થયેલો હતો. તમામ રકમ વડિયા સ્મશાન સમિતિને દાન પેટે આપવામાં આવી હતી. તેમજ દર મહિનાની 11 સ્મશાનની પ્રગતિ માટે સ્મશાને રામધૂન રાખવાનું પણ આયોજન થયું હતું. પરેશ પરમાર સાથે NS ગુજરાત ન્યૂઝ, વડિયા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ધડકણ ખાતે ભાજપ આગેવાનની નનામી કાઢી પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.
ગુજરાતમાં હાર્દિક પટેલના ખેડૂતોના દેવા માફી અને અનામત માટે ઉપવાસ આંદોલન પર છે ત્યારે ગુજરાતમાં ઠેર ઠેર હાર્દિક પટેલને સમર્થન મળી રહ્યું છે ત્યારે પ્રાંતિજ તાલુકાના ગળગળ ખાતે પાટીદાર મહિલાઓ દ્વારા ભાજપ આગેવાન સીકે પટેલની નમાની આખા ગામમાં ફેરવી હોય રે હાયના નારા સાથે પુતળાનું દહન કરી રોષ વ્યક્ત કર્યો હતો. ઝીલ રાવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ. અંજાર તાલુકાના મેઘપુર કુંભારડી વિસ્તારમાં આવેલી શ્યામનગર સોસાયટીમાં પીવાનું પાણીની મેઇન લાઇનનું કનેક્શન કાપી નાખતા સોસાયટીના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અંજાર તાલુકાના મેઘપર કુંભારડી મધ્યે આવેલ સર્વે નંબર 146માં બનેલ સોસાયટી શ્યામનગરમાં આશરે 250 જેટલા પરિવાર રહે છે ત્યારે આ સોસાયટીમાં તમામ રહીશો પોતાનો ફાળો કરીને પીવાના પાણીની લાઇન નાખેલ છે અને સમયસર પાણી વેરો ભરપાઈ કરે છે. તેમ છતાં તારીખ 22/8/2018 રોજ મેઘપર કુંભારડી સરપંચના આદેશથી કોઈ પણ કારણ વગર કે કોઈ પણ જાતની પંચાયતે દ્વારા નોટિસ આપ્યા વગર શ્યામનગર સોસાયટીની પીવાના પાણીની મેઇન લાઇનનું કનેક્શન કાપી નાખ્યું હતું જેના કારણે શ્યામનગર સોસાયટીમાં રહેતા તમામ પરિવારો પાણી વિહોણા બન્યા છે. મેઘપર કુંભારડીમાં આવેલ શ્યામનગર સોસાયટી વર્ષ 2004માં બનાવવામાં આવી હતી ત્યારથી કરી અત્યાર સુધી ગ્રામ પંચાયત દ્વારા કોઈ પણ જાતની પ્રાથમિક સુવિધા જેવી કે રોડ, ગટર લાઇન, પાણી, સ્ટ્રીટ લાઇટ વગેરે ઉપલબ્ધ કરેલ નથી. પાણી મેઇન કનેક્શન કાપતા સોસાયટીના લોકો પાણી વિહોણા બની ગયા છે ત્યારે અંજાર તાલુકા પંચાયત ટીટીઓ સાહેબ તેમજ કચેરીઓના અધિકારીઓ મેઘપર કુંભારડી સોસાયટીના વિસ્તારમાં સ્થળે આવી તપાસ કરી હતી અને તેમને સોસાયટીની ગ્રામજનોએ સાથે વાતચીત કરીને પાણીની સમસ્યાનો માટે લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા અને તેમણે પાણીનું કનેક્શન તાત્કાલિક ધોરણે જોડવામાં આવે છે તેવું જણાવ્યું હતું. અંજાર તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઈ રબારી તેમજ અર્જણભાઈ ખટારિયા તેમજ કોંગ્રેસના આગેવાનો મેઘપર બોરિયા ગામે સોસાયટી લોકો સાથે રહીને વિરોધ કર્યો હતો અને જ્યારે પાણી માટે સરકાર દ્વારા મોટી જાહેરાતો કરવામાં આવે છે કે તમામ ગામોમાં પીવા માટે તમામ ગામમાં પાણી મળી રહે ત્યારે ટપ્પર ગામમાં નર્મદા જ્યાં આવે છે તે ડેમ ત્યાં ટપ્પરમાં છે તો તે લોકોએ થોડા દિવસો પહેલાં પાણી ન મળતા ત્યાંના સોસાયટીના લોકોની પાણીની સમસ્યા સામે આવી હતી. પાણી હોવા છતાં પાણી નહીં મળતું અને કરછમાં કંપનીઓને ઉદ્યોગોને કેમ મળે છે તો આજે મેઘપર કુંભારડી વિસ્તારમાં રહેતા લોકોએ નવી રજૂઆત કરી હતી કે જો અમને પાણી જલ્દી નહીં મળે અંજાર તાલુકા કચેરી સામે ધરણા કરીશું તેવું સોસાયટીના લોકોએ જણાવ્યું હતું. રાણા આહિર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અંજાર. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ, ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર, બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500-6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર નિકોલ નરોડા રોડ ન્યુ નરોડા અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રીને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે, નવરાત્રીમાં શું થશે, શું નહીં, મને ગરબા આવડશે કે નહીં. બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂન થી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ. તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 9723-43-40-90. સરનામું જયવર્ધન બેન્ક્વેટ હોલ ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ જનસેવા કેન્દ્ર પાસે.
ન્યુનિકોલ અમદાવાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બુલેટિનમાં વધુ જોઈએ તો બગસરામાં વર્ષા ઋતુ 2018 ના ભાગ રૂપે મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વરસાદમાં અકસ્માતમાં ફસાયેલ મોટી ઉંમરની વ્યક્તિને પાણીમાં ડૂબી ગયેલ વ્યક્તિને ડૂબતા બચાવ્યો હતો. અને બગસરા આરોગ્યની ટીમ, નગરપાલિકા, ફાયર બ્રિગેડના તરવૈયાની ટીમ દ્વારા તુરંત ડૂબતા માણસને બહાર કાઢી સારવાર આપવાની પદ્ધતિનું નિદર્શન કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લાના બગસરા ખાતે વર્ષા ઋતુ 2018ના ભાગરૂપે મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષા ઋતુ 2018 દરમિયાન સાવચેતીના ભાગરૂપે અધિક કલેક્ટરની સૂચના અને માર્ગદર્શન હેઠળ બગસરા તાલુકામાં સંભવિત કુદરતી આપત્તિ જેવી કે પૂર, વાવાઝોડું, ધરતીકંપ, આગની પૂર્વ તૈયારીના ભાગરૂપે તથા વિવિધ ખાતા વિભાગ તરફથી આપત્તિના સમય કરવાની કામગીરી સંદર્ભે લોકોને જાણકારી મળી રહે તેવા હેતુ અન્વયે મોકડ્રિલનું આયોજન બગસરામાં આવેલ હરેશ પેટ્રોલિયમ પાછળ આવેલ ચેકડેમ ખાતે કરવામાં આવ્યું હતું. ત્યારે મોકડ્રિલમાં ભારે વરસાદ, અતિવૃષ્ટિના કારણે વરસાદમાં અકસ્માતમાં ફસાયેલ મોટી ઉંમરની વ્યક્તિને પાણીમાં ડૂબી ગઈને વ્યક્તિને ડૂબતા બચાવેલ અને બગસરા આરોગ્યની ટીમ, નગરપાલિકા, ફાયર બ્રિગેડના તરવૈયાની ટીમ દ્વારા તુરંત ડૂબતા માણસને બહાર કાઢી સારવાર આપવાની પદ્ધતિનું નિર્દેશન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કૃત્રિમ આગ લગાવી આગ બુઝાવવાની કામગીરી તેમજ બચાવની કામગીરી સંબંધ બગસરા નગરપાલિકા ફાયર બ્રિગેડ ટીમ નિર્દેશન સાથે દરેક ઉપસ્થિત નાગરિકોને જાણકારી આપી હતી. તેમણે આગમાં ફસાયેલા લોકોને કેવી રીતે બચાવી શકાય જેવા મામલતદાર કચેરી બગસરા ખાતે આવેલ અરજદારો તથા શહેરી તથા ગામ વિસ્તારના ઉપસ્થિત નાગરિકોએ આ મોકડ્રિલનું નિદર્શન કર્યું હતું. આ મોકડ્રિલ કાર્યક્રમ મામલતદાર શ્રી IS તલાટ સાહેબ અને તમામ સ્ટાફ નગરપાલિકા કચેરીના ચીફ ઓફિસર ભાવનાબેન ગોસ્વામી અને તેમની ફાયર ટીમ, તાલુકા હેલ્થ ઓફિસર શ્રીના ટીમ, 108ની બચાવ ટીમ અને બગસરા પોલીસ સ્ટેશનના PSIMA મોરી સાહેબ તેમજ પોલીસ સ્ટાફની ટીમ, PGVCLના JR વિરડિયા, નાયબ ઇન્જિનિયરી જનતા કન્યા વિદ્યાલય આચાર્ય શ્રી નિગમ બેમ બુચ અને તેમના વિદ્યાર્થીઓની ટીમ હાજર રહેતા હતા અને તમામ સ્ટાફે તથા સ્થળ ઉપર હાજર નગરજનોએ આ મોકડ્રિલનું નિદર્શન નિહાળ્યું હતું. અંતમાં મોકડ્રિલ સંદર્ભે શ્રી પ્રશાંત ભીંડી નાયબ મામલતદાર દ્વારા અંગે વિસ્તૃત જાણકારી હાજર કરી તમામ નાગરિકોને પૂરી પાડવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સોનાસણ ખાતે રાત્રિના સમયે ભાજપ આગેવાન CK પટેલના પુતળાનું દહન કરવાને લઈને પાટીદાર સમાજના આશરે 15 લોકોના ટોળા સામે ગુનો નોંધાયો છે. પ્રાંતિજના સોનાસણ ખાતે ગઈ રાત્રિએ હાર્દિક પટેલના ઉપવાસ સમર્થનને લઈ સરકાર સામે થાળીઓ વેલણ વગાડી વિરોધ કર્યા બાદ સોનાસણ ખાતે ભાજપ આગેવાન CK પટેલના પુતળાનું દહન કરતા જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો જાહેરમાં ભંગ કરતા આશરે 15 જેટલા પાટીદારોના ટોળા સામે પ્રાંતિજ પોલીસના PSIMA જોધા દ્વારા ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસ GP એક્ટ 135 મુજબ ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે. ઝીલ રાવલ સાથે NS ગુજરાત ન્યૂઝ, પ્રાંતિજ. મોરબી તાલુકાના ગામોમાં ખેડૂતોને ગત વર્ષના પાક વીમો હજુ મળ્યો ના હોય જે મામલે બે ગામના ખેડૂતો કલેક્ટર કચેરી દોડી ગયા હતા અને કલેક્ટરને આવેદન આપ્યું હતું, જેમાં જણાવ્યું છે કે ગુંગળ અને કૃષ્ણનગર ગામના 500 જેટલા ખેડૂતોને ગત વર્ષનો પાક વીમો મળ્યો નથી. 15,000 હેક્ટર જમીનમાં ક્રોપ કટિંગ થયેલ છે. મોરબી તાલુકાના ગામોમાં ખેડૂતોને ગત વર્ષનો પાક વીમો હજુ મળ્યું ન હોય જે મામલે બે ગામના ખેડૂતો કલેક્ટર કચેરી દોડી ગયા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે ગુંગળ અને કૃષ્ણનગર ગામના 500 જેટલા ખેડૂતોને ગત વર્ષનો પાક વીમો મળ્યો નથી. 1500 હેક્ટર જમીનમાં ક્રોપ કટિંગ થયેલ છે, પરંતુ વર્ષ 2017નો પાક વીમો મળ્યો નથી, જેથી પાક વીમો તાકીદે મળે તેવી માંગણી કરી હતી. તે ઉપરાંત નર્મદા ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાંથી ખેડૂતોને પાણી પહોંચતું ન હોય જેથી પાણીનો પૂરો જથ્થો મળે અને સિંચાઈ માટેની સુવિધાની માંગણી પણ કરાઈ હતી. અન્યથા ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. આમ ખેડૂતોએ સિંચાઈ અને પાક વીમાના પ્રશ્ન તંત્રને રજૂઆત કરી હતી. મારા વિસ્તારમાં ગઈ સાલ તો ઠામકો વરસાદ 2-2 ઇંચ થયો છે, છતાં અમને પાક વીમો ન મળ્યો અને બાજુમાં અમારે નાગડાવાસ સેઠા હેઠળ બે એક જ ખેતરની અંદર તો ઓરમયું વર્તન સરકારે કરેલ છે, તો અમને તાત્કાલિક પાક વીમો મળે એવી અમારી માંગ છે. ગઈ સાલનો વરસ તરાવ ભરાયેલ નહોતા, તરાવ ખાલી ખખ છે. અત્યારે અમારા ગામની અંદર પશુધન 500 ઢોરા છે, પીવા પાણી નથી. નદીએ ઠેઠ આવે 4 કિલોમીટર ત્યારે પાણી ભેરા ઢોર થાય છે, તો વહેલી તકે કેનાલ જે અમારી
લીલાપન લખતરની ધાંગધ્રા કે ફાંટો એ પાણી છોડે તો થોડા જાજો મોલની ફાયદો થાય અને ઢોરે બચી જાય. પાર્થ રાડિયા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ મોરબી. રાજ્યભરમાં દરેક જિલ્લાઓમાં 1 સપ્ટેમ્બર થી સમગ્ર માસ દરમિયાન પોષણ અભિયાન અંતર્ગત જન આંદોલન દ્વારા કુપોષણ મુક્ત અભિયાન હેઠળ વિવિધ વિભાગો દ્વારા સઘન પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. નર્મદા જિલ્લામાં આ અભિયાનનો આરંભ સાંસદ મનસુખભાઈ વસાવાએ દીપ પ્રગટાવીને કર્યો હતો, ત્યારે આખા બોલા સાંસદ મનસુખભાઈ વસાવાનો ધ્રુજારો કરી સરકારમાં ચાલી રહેલી લાલિયાવાડી પર બોલાવી ફટકાર ફેંક્યો હતો. સાંસદે યુનિસેફ કન્ટ્રી હેડની હાજરીમાં જ ફટકાબાજી શરૂ કરી દીધી હતી. સાંસદ મનસુખ વસાવા આંગણવાડી કાર્યકર્તાઓનું વેતન ઓછું છે તેમાં વધારો કરવો જોઈએ અને આજ આંગણવાડી મહિલાઓનું શોષણ થઈ રહ્યું છે જેનું નિવેદન કરતા પીએમ સુધી જેની રજૂઆત કરીશની વાત કરી, સાથે મધ્યાહન ભોજન માટેનું અનાજ જે ગુજરાત લેવલથી આવે છે તે સડેલું આવે છે અને અનાજ સપ્લાય કરનાર કોન્ટ્રાક્ટરને ગુંડાઓ ગણાવ્યા છે જે સમયસર અનાજ સપ્લાય નથી કરતા અને હું દારૂબંધીની વાતો કરું છું અને તે આ નાલાયક પોલીસવાળા બુટલેગરને જઈને કહે છે કે મનસુખ રજૂઆત કરે છે એટલે રેડ કરે છે. આરોગ્ય સાથે જોડાયેલા અધિકારીઓ કહેતા હતા કે આદિવાસી બહેનો ખાખરાની બીડીઓ છોડી અને બહેનો ગુટકા પડીકી ખાય છે જેઓએ પોલીસને પણ બક્ષી નહીં. પોલીસ નાલાયક અને અનાજ સપ્લાય કરનાર કોન્ટ્રાક્ટરો ગુંડાઓ છે જેઓને બક્ષવામાં નહીં આવે કહી તંત્ર અને બુટલેગરો પર વરસી પડ્યા હતા. વસાવાએ જણાવ્યું હતું કે રાજ્યમાં આદિવાસીઓનો વિકાસ જોઈએ એટલો થયો નથી. રાજ્યમાં આદિવાસીઓના સર્ટિફિકેટ મેળવી બિન આદિવાસીઓ નોકરી કરી રહ્યા છે. પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓ ગુટકા તમાકુ ખાય છે, આવું ને આવું ચાલશે તો યુવાનો ખલાસ થઈ જશે. આ બધા ઈમાનદારીને સંતુલિત કામ કરી રહ્યા છે. આંગણવાડી બહેનોએ મને અગાઉ પણ રજૂઆત કરીને આજે પણ એક પત્ર મને મોકલ્યો છે કે સાહેબ અમને પગાર થોડો વધારો મળે તો સારું. એમની વાત બિલકુલ વ્યાજબી છે. હું સરકારના અંગ તરીકે હું કહું છું કે એ પ્રકારની જે મહેનત કરે છે એ પ્રકારે એમને મહેનતાણું મળવું જોઈએ. 5,000 મળે છે તો 5,000 કરતા વધારે મળે એના માટે સરકારના અધિકારી અહીંયા આવ્યા છે, એમને પણ હું વિનંતી કરું છું. તમે પણ સરકારમાં કહેજો કે નર્મદા જિલ્લા માટે સંસદ સભ્ય રજૂઆત કરી છે. હું પણ મુખ્યમંત્રીને હું પત્ર લખીશ. આમ તો અગાઉ રજૂઆત કરીશ પણ ફરી રજૂઆત કરીશ. કારણ કે જે માણસ મહેનત કરે છે, ઈમાનદારી પૂર્વક કામ કરે છે, પરિશ્રમ કરે છે તો એનું શોષણ નહીં થવું જોઈએ. આપણે પોષણની વાત કરતા હોય ત્યારે આ ક્ષેત્રની અંદર કામ કરનારા લોકોનું પણ શોષણ ના થવું જોઈએ. તો એને પણ પૂરેપૂરું વેતન મળવું જોઈએ. સારું એમને એની જે મહેનત પ્રકારે વેતન મળશે તો જે કામ કરે છે એના કરતા વધુ ઉત્સાહિતથી કામ કરવાના છે. દીપક જગતાપ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ રાજપીપળા. અમદાવાદના બાપુનગર ટોલનાકા વિસ્તારમાં આવેલી સ્ટાર હોસ્પિટલમાં કામ કરતી મહિલા લોડિંગ લિફ્ટમાં ફસાઈ જતા કરુણ મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા મહિલાના પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. અમદાવાદના બાપુનગર ટોલનાકા પાસે આવેલ સ્ટાર હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પિટલની લાપરવાહીના ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા અને આજે પણ એક હોસ્પિટલની લાપરવાહીએ એક મહિલાનો ભોગ લીધો છે. ત્યારે આ હોસ્પિટલમાં હાઉસ સ્પીકિંગ તરીકે અરુણાબેન રજનીબેન પરમાર ઘણા વર્ષોથી કામ કરી રહ્યા હતા અને તે પોતાનું કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક સમાન હેરફેર કરવા માટે હોસ્પિટલની છત પર ગયા હતા અને લોડિંગ લિફ્ટમાં ફસાઈ જતા ઘટના સ્થળે તેમનું મોત નિપજ્યું હતું. હોસ્પિટલમાં બનાવવામાં આવેલી લોડિંગ લિફ્ટમાં પણ સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે તેમાં કોઈ જાતની સેફ્ટી નથી અને નિયમોનું ઉલ્લંઘન કરીને આ લિફ્ટને ચલાવવામાં આવે છે અને આ લિફ્ટે એક નિર્દોષનો ભોગ લીધો હતો અને હોસ્પિટલ પ્રશાસન દ્વારા આ સમગ્ર ઘટના પર પડદો નાખવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ આ ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા અને મૃતકની લાશ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો અને હોબાળો મચાવ્યો હતો. મારા 5:30 મારા ઘેર ફોન આવ્યો બરાબર કે સ્ટાર હોસ્પિટલમાં તમે આવતા હતો, ખાલી એટલું મને પછી હું તરત સાયકલ લઈને સ્ટાર હોસ્પિટલમાં આવીને પછી મેં જોયું તો તમારી રીતે મારા વાઇફને અહીંયા અહીંયા ઉપર લાવી દીધા હતા એના આઈસીયુમાં. એટલે આપણને તો લિફ્ટમાં જતી હોય તો આપણને જવાબ એ મળ્યો. પાછળથી આપણે જોયું તો લિફ્ટમાં બધા દરવાજા મોટું ખુલ્લું છે, એમાં શું બન્યું એ નથી મને ખબર નથી. હું આવ્યો ત્યાં તો મારા વાઇફને અંદર તો લાવીને એમની સારવાર લીધી.
ફરતા હતા. મેં જોયું એટલે માલ એમને તરત મને ખબર પડી ગઈ પતિ આમ કઈ થાય ડૉક્ટર ભલે ગમે સારો કરો પણ આ સારવાર નહીં કોઈ આપો કોઈ હોય મને સારો કોઈ કોઈ વસ્તુ એનું મેનેજમેન્ટ ખરાબ ના કારણે જે વસ્તુ જે લિફ્ટ જે છે એ બરાબર એ તો લોડિંગ લિફ્ટ છે અને મારા જે વાઇફ જે નોકરી કરતા હતા એ હાઉસકીપિંગનું કામ કરતા હતા એમને લોડિંગનું કામ ક્યાંય નહીં ખુલ્લી લિફ્ટ છે એ બરાબર એ લિફ્ટ તો ખુલ્લી છે બરાબર મારો વાઇફ અહીંયા ત્રણ વર્ષથી કામ કરે છે એમને પગાર 5.5 હજારની આસપાસ એમનો આવતો સમાધાન વચગાળાનું સમાધાન થઈ ગયું બાકી છે બીજું હોસ્પિટલની લાપરવાહીને કારણે હોસ્પિટલમાં ફાયર સેફ્ટીનો અભાવ છે તેમ છતાં હોસ્પિટલ પ્રશાસન પોતાના ખિસ્સા ભરવામાં મસ્ત છે અને ફાયર સેફ્ટીના અભાવના લીધે મહિલાને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. તેમ છતાં પણ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા આ તમામ ઘટનાને દબાવી દેવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો અને મહિલાના પરિવારજનોને પૈસાની લાલચ આપી મામલો થાળે પાડવાની કોશિશ કરી હતી, પરંતુ મૃતકના પરિવારજનો તસના મસ ન થતાં સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને પોલીસ દ્વારા ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ હોસ્પિટલ પ્રશાસન દ્વારા મૃતક મહિલાના બે બાળકોને 5 લાખ રૂપિયા તેમજ બંને બાળકોના શિક્ષણની જવાબદારી ઉઠાવવાની બાહેદારી આપવામાં આવી હતી. તેમજ કોર્ટના હુકમ પ્રમાણે જવાબદારી સ્વીકારવાની પણ બાહેદારી આપી હતી. ગઈકાલે સાંજે એમાં રૂટિનનું કામ કરતી સમયે અકસ્માતે જ પોતે મટીરિયલ લિફ્ટમાં ફસાઈ ગયા અને મૃતક અવસાન થયું છે, જેનો અમે પણ ખૂબ જ શોખ છે. એના માટેથી હોસ્પિટલ વકીલની બાંયધરી આપું છું કે જે કોઈ વસ્તુ એના વળતરૂપે નામદાર પર નક્કી કરશે એ આપવા માટે અમે બંધાયેલા છીએ. અને એ સિવાય પણ આ હોસ્પિટલે એમના સગાવાળાઓને હજી પણ ઘણી સહયોગ કરવાની ખાતરી આપી છે અને એના માટે અમે બધા આપી છે. એ હાઇડ્રોલિક લિફ્ટની એ મુજબ લાઇસન્સ સાથેની લિફ્ટ છે અને એમાં એ મટીરિયલ લિફ્ટ છે એમાં એ બેન બેસવાના હતા કે આપણે એ અંદર કામ કરતી સમયે કદાચ કંઈક વસ્તુ ફસાઈ ગઈ અને એ કાઢવા જતાં એમને જાણ પડે છે કે ચાલુ લિફ્ટ હતી અને એમને એમને પોતે જ ચાલુ કરી દીધી હતી. પણ ત્યાં સરસ થઈ ગઈ એ અમારા માટે પણ અચંબાનો વિષય છે અને જે તમે ધ્યાન દોરો છો એ પણ અમારા માટે પણ એ જરૂરી છે કે આવી ઘટના ભવિષ્યમાં બંધ ના થાય અને અમે ડેફિનેટલી ચોક્કસથી અમને પણ અમારા બધા વિચારોનું નિદાન થાય એમનું પરવડે. અત્યારે તો એમના સહકારથી અમે આગળ વધી રહ્યા છીએ અને સમાજના આગેવાનો પણ આવ્યા અને અમે એ ખાતરી આપી છે કે અમે બને તેટલી મદદ કરી શકું કે અમે બાળકો છે અને એ અમારા એમ્પ્લોય હતા અને અમે કોઈ પોતાની ભાવના સાથે નથી કરતા. અમે સ્ટાર હોસ્પિટલમાં આવી અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે અને નિર્દોષ લોકોનો ભોગ લેવાતો રહે છે અને સત્તાધીશો પૈસા આપીને અથવા પીડિતોને ધમકાવીને મામલાને થાળે પાડી દેતા હોય છે અને ભોગ નિર્દોષ લોકોનો લેવામાં આવે છે. ત્યારે હોસ્પિટલ પાસે ફાયર સેફ્ટીનો અભાવ છે તેમજ આવી ઘટનાઓ સામે આવી છે તો કોની રહેમ નજર હેઠળ આવી હોસ્પિટલો ચાલે છે તે પણ એક ચર્ચાનો વિષય છે. તંત્ર દ્વારા આજ દિન સુધી કાર્યવાહી કે નક્કર પગલાં કેમ લેવામાં નથી આવ્યા કે શું તંત્ર રાહ જોઈને બેઠું છે કે હજી પણ હોસ્પિટલની બેદરકારીના લીધે લોકો નિર્દોષને જીવ ગુમાવવો પડે. દિવ્યેશ નશીત સાથે NS ગુજરાત ન્યૂઝ અમદાવાદ. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને માહિતી માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.